દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. ગુજરાત સરકારે પોતાનું અંદાજપત્ર રજૂ કર્યું ત્યારે સ્વાભાવિક છે કે સવાલ થાય છે, કયા વર્ગની અપેક્ષાઓ પૂરી થઈ અને કયા વર્ગને નિરાશા સાંપડી. એ વાત અલગ છે કે હવે જીએસટીના આવ્યા બાદ મોટે ભાગે કેન્દ્ર અને રાજ્યના બજેટમાં યોજનાઓ કઈ રીતે આગળ ધપાવી તે મુદ્દાની જ ચર્ચા હોય છે. ગુજરાતમાં ખેડૂત, કૃષિ, ગ્રામીણ વિકાસ જેવા મુદ્દાઓ પ્રભાવી છે તો શિક્ષણ, આરોગ્ય અને કોઈ પણ સંજોગોમાં અવગણી શકાય તેમ નથી. 2,17,000 કરોડના કદ ધરાવતા બજેટમાં કોની અપેક્ષાઓ પૂરી થઈ અને કોની અધૂરી રહી, આજ વિષય પર છે આજનું મહામંથન. મારી સાથે તો મિત્રો, વીટીવીની સામે તમે બધા ગોઠવાઈ ગયા છો, મને પૂરો વિશ્વાસ છે. અને આજે આમ તો બજેટમાં મને ખબર છે કે તમને મને બહુ ગતાગમ ઓછી પડે, પણ આ એક કલાકનો કાર્યક્રમ જોઈ લેશું એટલે હું, આપણે ખબર કહીએ, છાતી ઠોકીને કહું છું, એમ ન કહીએ આપણે, એમ હું પણ તમને છાતી ઠોકીને કહું છું. અને ખબર તો પોલિટિશિયનો કહેતા ડંકાની ચોટ પર, એમ એટલે ડંકાની ચોટ પર કહું છું, તમને પણ ખબર પડી જશે. એક ગામડામાં રહેલો વ્યક્તિ થી માંડી અને શહેરમાં રહેતા વ્યક્તિ સુધી, તમામ લોકો સુધી આ એક કલાકમાં રજે રજની માહિતી તમને ખબર પડી જશે. પહેલી વસ્તુ તમને એ પણ ખબર પડશે કે આ તમારો વિભાગ હશે, સમજો કે વેપારીઓ, ઉદ્યોગો, શિક્ષણ, આરોગ્ય, ખેડૂત, આ બધાને ખબર પડી જશે કે અમારા વિભાગમાં કેટલા રૂપિયા ફાળવાયા છે, કેટલા ગયા વર્ષ કરતા વધારે છે ને કેટલા નથી, આ બધી વસ્તુ તમને ખબર પડી જશે. એ પહેલા આ મુદ્દા ઉપર આવું, એ પહેલા જ્યાં સુધી એકાદ આવવાનું હોય તો એ ગોઠવાઈ જાય, સમજ્યા? અમારે બધા ગોઠવવાના હોય અને બધા લગાડવાના હોય, આ બધું ઘણું બધું હોય. દિલ્હીમાં સાહેબ 22 લોકોના મોતનો આંકડો પહોંચ્યો છે અને હજુ પણ વધે એવી શક્યતાઓ છે. હવે મિસ્ટર અજીત ડોભાલ એ દિલ્હીમાં બધા રસ્તા ઉપર પહોંચ્યા હતા અને હવે એમણે કહ્યું કે જે થયું એ થયું, પણ હવે નહીં થાય એમ. એટલે ત્યારે એમ સવાલ થાય કે થયું, તમે જો પહેલા આટલા એક્ટિવ હોત તો ના થાત, મારા 22 વ્યક્તિઓનો ભોગ લેવાય. અને તમે જોજો સાહેબ, હું હજી પણ આગળ ગયે ગયું પણ આપણી આ ચર્ચા હતી, એમાં ઘણાને મરચા લાગ્યા હશે, મને ખબર હોય, પૂરી વિશ્વાસ હોય, કારણ કે ઓછી બુદ્ધિવાળા પણ છે, પણ ગાંડાના ક્યાંય ગામ નથી. એક ગીત સુંદર છે, તમને ખબર છે, ઓછી બુદ્ધિવાળા ઘણા હશે પણ ગાંડાના ક્યાંય ગામ નથી. એટલે એ એટલા માટે કે કોને લાગે મરચા સાહેબ. મને એકવાર એપીએમસી વાળું કર્યું ને, એટલે મને ઘણા બધા લોકોએ મેલ કર્યા કે સુદાનભાઈ, તમે બધાને વીટીવીમાં એવું જ લાગે છે કે બધા જાણે ચોર જ છે, એમ તમને તમારી દ્રષ્ટિમાં, એમ એટલે બધા કોઈ સારા છે જ નહીં, એવા પણ ઘણા લાગ્યા, કારણ કે એનો બધું લૂંટાઈ જતું હોય ને યાર, જેનું જેનું લૂંટાય એને દુઃખ તો થવાનું સાહેબ, અને એને દુઃખની પરવા એટલા માટે નથી કે 2% દલાલોના કારણે હું 98% લોકો સાથે અન્યાય ન કરી શકું. આ સ્પષ્ટ વાત છે. મારે તમારી વીટીવીએ તમારી મારે વીટીવીએ તમારી ચા પીવી નથી, પણ તમે જ્યાં સુધી સાચા, અને સાચા કરનાર પણ ઘણા છે, મેં અગાઉ પણ કહ્યું છે, ખૂબ લોકો સાત્વિક પણ છે, ખૂબ દાનેશ્વરી છે, ખૂબ દાન પણ કરે છે, એ બૂચ માર્યા વગર, એ મોટી વાત છે. ઘણા લોકો 20,000નું બૂચ મારતા હોય ને 10,000નું દાન કરતા હોય. મેં તો ડાયરાઓમાં રૂપિયા ઉડાડતા જોયા છે કેટલાક અધિકારીઓને, રાત્રે ગાડીઓ રોકે, ટ્રક કરીને 50,000નું બૂચ મારી લે, તોડ કરી લે, પછી 20,000 રૂપિયા ઉડાડે, એવાય પણ મેં જોયા છે. આવું પાછું કોઈ કહે નહીં યાર, પણ આ તો વીટીવીના દર્શકોને તમામ અધિકાર છે સાહેબ. ઈ ખરાબ રૂપિયા, કોક બિચારાના લોહીના રૂપિયા, પરસેવાની કમાણી, ને આપણે મોજ શોખમાં ન ઉડાડાય, ઉડાડાય એવા જ રૂપિયા જે તમારી પરસેવાની કમાણી હોય, બાકી તો ધિકાર છે સભ્ય સાહેબ. બૂચ બૂચ મારી મારીને કઈ થતા હોય. એટલે હવે હું આવું છું ટુ ધ પોઈન્ટ કે આજે ગુજરાત સરકારનું બજેટ રજૂ થયું, 2.2 લાખ કરોડ હતું 19-20 નું, હવે આ 20-21 નું બજેટ કહેવાય.
2.17 લાખ કરોડ. 31 માર્ચ સુધી હોય, 1 એપ્રિલ થી આને લાગુ પાડવામાં આવે. સામાન્ય રીતે બજેટ અધિકારીઓ તૈયાર કરતા હોય, એટલે સરકાર કોઈની પણ હોય, એમ બધો બહુ હોશિયાર નેતા આવી જાય ને તો ફેરફાર કરે, બાકી આ ના તમે લઈ લો એટલે 20 વર્ષનું બજેટ હોય આમાં નામાં આવી જાય. થોડું ઘણું પ્લસ માઇનસ હોય અને થોડા ઘણા 2-3 વિભાગો એડ કરવાના હોય, કારણ કે વિઝન ન હોય તો શું થાય? એટલે વિઝન શેનો? એમ ઘણાને એમ થાય કે વિઝન એટલે શું, ઈશુદાનભાઈ શું ગપ્પા મારો છો, એવું કહે ને, પણ એનો એના પણ હોય છે કારણો. એટલે કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગમાં 7,111 કરોડ હતા અને 7,400 કરોડ ફાળવાયા. જળ સંપત્તિમાં 7,100 એટલે 300 કરોડ વધ્યા, આમાં 63 નર્મદા. શિક્ષણ વિભાગમાં 1,910 કરોડ વધ્યા, 30,000 કરોડ હતા અને 31,955 કરોડ થયા. ભલે સ્કૂલો બંધ થઈ પણ અહીંયા વધ્યા એમ. આરોગ્ય અને પરિવાર કલ્યાણમાં 10,800 અને 11,243 થયા. 10,800 એટલે 433 કરોડ વધ્યા. મને લાગે છે જ્યાં આરોગ્ય અને કલ્યાણની ખૂબ જરૂર છે સાહેબ, 6.5 કરોડ જતા એટલે ઘણા દેશો આપણાથી નાના છો, ઘણા દેશો નાના છે ગુજરાતથી, હું એમ કહું છું. મહિલા અને બાળ વિકાસ વિભાગ 3,138 કરોડ અને 3,150 કરોડ, 12 કરોડ વધ્યા એમ. આમાં ઘણા તો વપરાયા વગેરે પડ્યા હશે, હજી મારે એની ડિટેલ ઘટાડવાની છે. આવતીકાલે કદાચ ડિટેલ આવશે તેના ઉપર કરીશું કે તમે વાપરતા કેમ નથી. અને પછી ઘણી ઘણી જગ્યાએ તો ફેબ્રુઆરી માર્ચ થાય ને પછી અધિકારીઓ કાઢે, જલ્દી વાપરો જલ્દી વાપરો, અને પછી એ ક્યાં વપરાય ખબર ન હોય પણ ચોપડે વપરાઈ ગયા હોય આવા છે પાછા. એવા અધિકારીઓ પાછા સસ્પેન્ડ નથી થતા અને પ્રમોશન મળે. બોલો, બધાય ખરાબ નથી હોતા, હું ફરીથી કહું છું. એટલે હાલો આવી જાઓ આવી જાઓ, એટલે ગોઠવાઈ જાય એટલે આપણે પછી ચાલુ પડી જઈએ. એટલે એક આદિજાતિ વિકાસ વિભાગમાં, એટલા માટે હું કહું છું કે તમે ખાસ નોટ કરી રાખજો કે મને ખબર નથી, આદિવાસી નેતાઓના બંગલાઓ બન્યા છે અને એનો હરખ થાય આપણે, મને પણ હરખ થાય, બધાને, આદિવાસી અધિકારીઓને બંગલા બને એમાં આપણે હરખ થાય, પણ મારો આદિવાસી ભાઈનો દિવસ પણ આગળ આવવો જોઈએ. એના માટે પણ 2,675 કરોડ રૂપિયા બજેટની ફાળવણી થઈ છે, એ ચેક કરાવજો ક્યાં વપરાય છે, અને ભણેલા હોય ખાસ. મેં ત્યાં હમણાં આદિવાસી વિસ્તારમાં એકવાર કરવા ગયો હતો ને, તો એમાં ઘણા હોશિયાર હોય ને એ લોકો પાછા એમ કે તમે ગ્રાન્ટ બ્રાન્ટમાં બહુ પડતા નહીં, એ ખબર નહીં કેમ કહેતા હોય, પણ આપણે બોલી દઈએ, આપણે સચ્ચાઈ સિવાય કોઈ મારો માસીનો દીકરો નથી, સત્ય છે ને મારી માસીનો દીકરો છે અને માસીનો ખબર છે તમને એવી રીતે. એટલે ગૃહ વિભાગમાં 7,503 કરોડ સાથે 816 કરોડ વધ્યા. એટલે આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. આપણી સાથે અત્યારે 6 મહાનુભાવો જોડાયા છે. મહેશભાઈ કસવાલા ભાજપના નેતા છે, કૈલાસભાઈ ગઢવી કોંગ્રેસના નેતા છે, અજીતભાઈ શાહ ચાર્ટર્ડ એકાઉન્ટ છે, હેમંતકુમાર શાહ અર્થશાસ્ત્રી છે, ફોરમબેન દવે અર્થશાસ્ત્રી છે, બિપિનભાઈ ઠક્કર પણ બજેટ નિષ્ણાંત છે. તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. મને લાગે છે હજી એક વ્યક્તિ કદાચ રસ્તામાં હોય એવું લાગે છે, અથવા તો અત્યારે આપણે હું આમાં મીંડો મૂકી દઉં એટલે આવે ત્યારે દેખા જાય. સવાલ હેમંતભાઈ આપણાથી મારે કરવું છે કે આ બજેટમાં અમને થોડી ઓછી ખબર પડે, એ તો પણ આપણે દર્શકો છે ને ખબર પાડવી છે, શું છે આ બજેટમાં? 2-3 બાબતો બજેટના સંદર્ભમાં બહુ જ મહત્વની છે અને મને લાગે છે કે એનાથી આપણે શરૂઆત કરવી જોઈએ. જે ચાલુ વર્ષનું એટલે કે 2019-20 નું બજેટ છે એ 2,03,000 કરોડ રૂપિયાનું છે, અને હવે જે નવા વર્ષનું બજેટ આવ્યું છે તે 2,17,000 કરોડ રૂપિયાનું છે. એટલે 14,000 કરોડ રૂપિયા જેટલા નવા બજેટમાં ખર્ચના વધ્યા છે. જો તમે આ આંકડાને ટકાવારીના સંદર્ભમાં જુઓ તો લગભગ 6.9% જેટલો વધારો છે, અને જો સામાન્ય રીતે જે 5-5.5% ફુગાવાનો દર થાય છે એ જો તમે આમાંથી માઇનસ કરો તો એનો અર્થ એ થયો કે વાસ્તવિક વધારો 1.5% જેટલો થયો. એટલે એ દ્રષ્ટિએ મને લાગે છે કે આ વધારો થોડો વધારે થવો જોઈતો હતો. સરકારે વધારે ખર્ચ કરવાની આવશ્યકતા છે, એટલા માટે આવશ્યકતા છે કે અત્યારે મંદીનું વાતાવરણ છે, બેકારી ખૂબ મોટા પ્રમાણમાં છે,
અને ત્યારે આ વધારો કરવાની મને લાગે છે કે ઘણી આવશ્યકતા હતી, પણ મને લાગે છે કે કેન્દ્રીય સરકારે જે રીતે વધારો નથી કર્યો એ રીતે ગુજરાત સરકારે પણ નથી કર્યો. કદાચ એમને એવું લાગે છે કે મંદી જેવું કશું છે નહીં. બીજો એક અગત્યનો મુદ્દો મારે ધ્યાનમાં રાખવો જોઈએ આપણે સૌએ, અને તે એ છે કે એમણે એવું કહ્યું છે કે દેશમાં 6 લાખ, આ બજેટનો ભાગ નથી પણ બજેટ પહેલા એમણે જે પ્રવચન આપ્યું ને થોડું લાંબુ, એમાં એમણે એમ કીધું કે ગુજરાતમાં સમગ્ર દેશમાં 6,80,000 કરોડ રૂપિયાના મૂડીરોકાણના MOU થયા છે, અને પછી એમ કે ગુજરાતમાં સૌથી વધારે 51% એમાંથી એટલે 3,44,000 કરોડના MOU થયા છે. હવે ગયા વખતની વાયબ્રન્ટ ગુજરાતની પરિષદ, એની આગળની પરિષદ, એની આગળની પરિષદ, એ બધાનું જો તમે ટોટલ ગણો તો લગભગ 1,10,000 કરોડ રૂપિયાના MOU થયા છે. અને હવે એમ કહે છે કે આ 3,44,000 કરોડના થયા અને એ પણ આખા દેશમાં તો 6,79,000 કરોડના, તો આ કઈ બધો મેળ નથી બેસતો. એટલે આંકડા બેસતા એટલે આ કેવી રીતે બેસે? તમે એક બાજુ એમ કહો કે 40,00,000 કરોડના MOU થયા અને હવે તમે એમ કહો કે 3,44,000 કરોડના થયા, તો ક્યાં 40 લાખ ને ક્યાં 3 લાખ? એ એક બીજો અગત્યનો મુદ્દો છે. અને ત્રીજો અગત્યનો મુદ્દો એ છે કે સામાન્ય રીતે આપણે એવું સમજીએ છીએ કે 250 કરોડ રૂપિયાની રાહત આપી છે, સોરી 330 કરોડ રૂપિયાની વીજ વેરામાં રાહત આપી છે અને 14,000 કરોડ રૂપિયાનું બજેટ વધ્યું છે. હવે આમાં જે ને લગભગ 4,000 કરોડ રૂપિયા એવા છે કે જે કેન્દ્ર સરકાર પાસેથી આવવાના છે, એ નાણાં પંચની ગ્રાન્ટ સ્વરૂપે આવે, કેન્દ્ર સરકારની યોજનાઓ મારફતે આવે, અથવા તો રાજ્ય સરકારોની જે યોજનાઓ છે એ યોજનાઓ માટે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મળે એને માટે આવે. તો બાકી રહ્યા 10,000 કરોડ રૂપિયા. હવે આપણને એમ લાગે કે 330 કરોડ રૂપિયાની વેરામાં રાહત આપી, પણ ખરેખર એ છે કે આ 10,000 કરોડ રૂપિયા એ ગુજરાત સરકાર લોકો પાસેથી વેરા સ્વરૂપે લેવાની છે. તમે આંકડા જુઓ તો તમને તરત જ ખબર પડશે. હું એક આંકડો આપું. 2016-17માં 64,400 કરોડ રૂપિયા, એટલે 4 વર્ષ પહેલાની વાત કરું છું, 64,400 કરોડ રૂપિયાના વેરાની આવક હતી રાજ્ય સરકારની, અને આ વર્ષે થઈ છે જે અંદાજી છે હવે નવા વર્ષ માટે એ 1,05,000 કરોડ રૂપિયાની અંદાજી છે. એનો અર્થ એ થયો કે 4 વર્ષમાં 40,000 કરોડ રૂપિયાની કરવેરાની આવક વધી છે ગુજરાત સરકારની. હવે સવાલ એ ઉભો થાય છે કે જો ગુજરાત સરકારની કરવેરાની આવક આટલી બધી વધતી હોય દર વર્ષે અને GST પછી વધી છે, 2007માં જ્યારે વેટ આવ્યો ત્યારે પણ સરકારની કરવેરાની આવકમાં બહુ જોરદાર ઉછાળો આવ્યો હતો, GST આવ્યું તો ફરી ઉછાળો આવ્યો. હવે મોટો સવાલ એ ઉભો થાય છે કે શા માટે તો પછી ગુજરાત સરકારનું દેવું આટલું બધું વધે છે? આ ખરેખર મને લાગે છે કે બહુ મોટો ચિંતાનો વિષય બનવો જોઈએ. એટલા માટે કે ચાલુ વર્ષે એટલે 2019-20માં 2,67,000 કરોડ રૂપિયાનું દેવું અંદાજવામાં આવ્યું હતું, અને પછી એમ કહેવામાં આવ્યું હતું કે આગામી વર્ષે એટલે હવે નવા વર્ષે એ 3,00,000 કરોડ રૂપિયાનું થશે. તો એનો અર્થ એવો થયો કે સરકારનું બજેટ છે 2,17,000 કરોડ રૂપિયાનું અને સરકારનું દેવું છે 3,00,000 કરોડ રૂપિયાનું. એટલે જો તમે દર વર્ષે 10,000 કરોડ રૂપિયાનું નવું લો નહીં અને 10,000 કરોડ રૂપિયાનું દેવું તમે ચૂકવતા જાઓ દર વર્ષે, તો એનો અર્થ એવો થયો કે 30 વર્ષે આ દેવું પૂરું થાય. આટલું બધું દેવું શા માટે વધી ગયું એ ખરેખર સમજાતું નથી. જ્યારે 2001માં નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન થયા ત્યારે લગભગ 26,000 કરોડ રૂપિયાનું ગુજરાત સરકારનું દેવું હતું અને એ વધી વધીને અત્યારે 3,00,000 કરોડ રૂપિયા જેટલું થયું છે. મને લાગે છે કે આ એક મોટો ચિંતાનો વિષય આપણે માટે બનવો જોઈએ. ગુજરાત સરકાર મને લાગે છે કે એના વિશે બહુ ચિંતિત નથી. આ આંતરિક દેવું છે, આ કોઈ બાહ્ય દેવું નથી. બાહ્ય દેવું તો બહુ ઓછા પ્રમાણમાં હોય, જેટલું તમે વર્લ્ડ બેંક કે એશિયન ડેવલપમેન્ટ બેંક પાસેથી થોડું ઘણું દેવું લો છો. પણ મોટો સવાલ આ છે કે ગુજરાત સરકાર ગુજરાતના લોકો ઉપર મોટા પ્રમાણમાં કરવેરા નાખતી હોવા છતાં પણ અને સરકારની આવક દર વર્ષે 10,000 કરોડ રૂપિયા જેટલી વધતી હોવા છતાં પણ
આટલું બધું એવું વધી રહ્યું છે એ ખરેખર ચિંતાજનક છે. અજીતભાઈ બજેટને કઈ રીતે જુઓ? બજેટમાં એમણે જે આંકડા આપ્યા છે તમે છેલ્લા ત્રણ વર્ષના વર્ષની સાથે કમ્પેર કરશો તો દર વર્ષે જે આંકડા છે અને રિયલ ખરેખર શું થાય છે એ બંને જોઈએ ને તો જ આપણને ખબર પડે. કારણ કે આ બધું છે અંદાજિત છે, એટલે અંદાજિતમાં તો મારે જે લખવું હોય તો હું લખી શકું, પણ રિયાલિટીમાં ક્યારે શું આવ્યું એ જોઈએ તો તમને ખબર પડે કે 19-20માં એમણે જે આપ્યું હતું અને અત્યારે જે અંદાજિત આંકડા આપવામાં આવ્યા છે તે પ્રમાણે એમણે જ હતું કે 500 ને 285 કરોડ અને 12 હજારનો એ થશે, જયારે સુધારેલ અંદાજ મુજબ 5388 કરોડ લખ્યા છે. તો આ જે આટલો મોટો ફેરફાર છે એ મારી દ્રષ્ટિએ કયા પ્રમાણે કયા હિસાબે થયો છે એ ખૂબ જ અગત્યનું છે. બીજી વસ્તુ કે હવે આપણે અત્યારે બજેટ બહાર પાડીએ છીએ તો આપણી આવકમાં આપણને એ તો ખબર છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ જીએસટીનું કેટલું આપવાનું છે. પહેલા શું હતું કે ભાઈ આપણે વેરો ઉઘરાવણો છે ને આપણે એનો અંદાજ કરતા હતા, જ્યારે હવે સેન્ટ્રલ ગવર્મેન્ટે આપણને જીએસટી જે આપણે ઉઘરાવેલો છે તે અને સીજીએસટી એ બંનેમાંથી પણ આપણને આપશે અને એ એમણે એમના અંદાજપત્રમાં જણાવી દીધું છે કે ભાઈ એમને આટલો લાભ મળશે. તો મારી દ્રષ્ટિએ આ આંકડા જે આપણે આપીએ છીએ એ આંકડા એની સાથે બી કમ્પેર થવા જોઈએ. બિલકુલ ફોરમ બેન, ઇન જનરલ થોડું બેકગ્રાઉન્ડ બાંધીએ તો રેવન્યુ ડેફિસિટની વાત થાય તો ગુજરાતના બજેટમાં રેવન્યુ ડેફિસિટ ઝીરો થઈ ગયું છે. એક સારી રીતે તમે એ પાસાને એક સારી રીતે તમે જોઈ શકો છો કે 14મી નાણાપંચમાં ઘણા બધા રાજ્યોને રેવન્યુ ડેફિસિટ એટલે કે મહેસૂલી ખાધને ઝીરો કરવા માટેના પૈસા આપવામાં આવ્યા હતા. 15મું નાણાપંચ બી હજુ એ જ વિચારે છે કે જો બધી જેમ કે 14મા નાણાપંચમાં આંધ્રપ્રદેશ આસામ કેરેલા એ બધાને આપવામાં આવ્યા હતા જ્યારે ગુજરાતમાં એની જરૂર નહોતી પડી. 15મું નાણાપંચ બી હજુ વિચારે છે કે જો રેવન્યુ ડેફિસિટ ઝીરો ના થાય તો એમાં હજુ બી પૈસા આપવાની જરૂર પડશે. તો એને આપણે એક સકારાત્મક રીતે જોઈ શકીએ છીએ. હા, પણ એની સાથે સાથે જ્યારે તમે મહેસૂલની વાત કરો તો 40% જેટલા પૈસા તમારા ટોટલ બજેટના પેન્શન સેલરી એ બધામાં જ જઈ રહ્યા છે. 40% પેન્શન અને સેલરી પેન્શન સેલરી ટોટલ અમાઉન્ટમાં આ 2011 થી લઈને સોરી આ 2015 થી લઈને 2019ના ઇન જનરલનું એવરેજ કાઢ્યું છે મેં તો જઈ રહ્યા છે. છતાં બી ગ્રાઉન્ડ લેવલ પર તમે જોવા જાઓ તો એ લોકો ઇફેક્ટિવલી કામ કરવા આપણા જે હ્યુમન રિસોર્સિસ છે એ લોકો ઇફેક્ટિવલી કામ નથી કરી શકતા. તો એ એક કારણ શોધવું રહ્યું કે આટલા પૈસા નાખ્યા છતાં બી કેમ નથી કરી શકતા. અનસ્પેન્ડ મની કે જે પૈસા તમને આપવામાં આવે છે છતાં બી વપરાયા નથી એનું પ્રમાણ બી ખાસ કરીને અર્બન ડેવલપમેન્ટ શહેરીકરણમાં ઘણું ઊંચું રહ્યું છે. કેટલા પડ્યા હશે અનસ્પેન્ડ અમાઉન્ટ અર્બન ડેવલપમેન્ટની વાત કરો તો ઓલમોસ્ટ 7-8% એવરેજ કરવામાં આવે છે વપરાયા વગરના પડ્યા રહ્યા છે. અધિકારીઓની શું કહેવાય એ મજા કહેવાય એમ. અને જ્યારે તમે હા ગુજરાતની એક વસ્તુમાં તમે જે મહેમંતભાઈએ કીધું એને તમે સારા પાસા તરીકે બી લઈ શકો કે ઓન ટેક્સ પોતાનો ખુદનો કરવેરાનું પ્રપોર્શન વધારે રહ્યું છે. એટલે આપણે એટલા સદ્ધર છીએ કે આપણે ગવર્મેન્ટને પૈસા આપી શકીએ. હવે ગવર્મેન્ટ બી એટલી સદ્ધર બને કે પૈસાને સારી રીતે વાપરે. બહુ સાચી વાત કરી. એક વાત તમને કહું, બેને કીધું 40% પગાર અને પેન્શનમાં કૃષિ અને સહકાર વિભાગમાં ખેડૂતો અને જે આપણા હોય ને બધા એ બેંકો અને પેલા એપીએમસી નામ સહકાર વિભાગમાં બધામાં એ લોકો વ્યવસ્થિત કામ કરી શકે ને એના માટેનો પગાર કેટલો છે ખબર છે? 1200 કરોડ રૂપિયા વર્ષનો. 1200 કરોડ. અને આપણા ખેડૂતોની હાલત શું છે? એટલે ખરેખર તો ખેડૂતોના 1200 ખેડૂતો માટે કામ કરવા માટે જેને નિમ્યા છે એના એ અધિકારીને આપણે 1200 કરોડ ચૂકવીએ છીએ. અંદાજિત છે, થોડું ઘણું આમ તેમ થાય તો માફ કરજો. ખેડૂતોની હાલત ત્યાં ત્યાં છે, પેલા લોકો બંગલાવાળા થઈ ગયા છે. આવું છું બિપિનભાઈ તમારી પાસે, કઈ રીતે જોશું બંને બજેટને? જેમ આપે જે કીધું કે પગાર અને જે મીન્સ મુખ્યત્વે કમિટેડ એક્સપેન્સ જે છે એ બેને જે કીધું 40%, પણ એ વાસ્તવિક જોઈએ તો એ 46-47% થાય. એટલે રેવન્યુ બજેટ જે છે મહેસૂલી બજેટ એનો મોટા ભાગનો ખર્ચો જો આપણે
પગાર ભથ્થા અને વ્યાજ ચુકવણી નો કાઢીએ તો પછી વિકાસ માટેનું જે છે કે જે આપણે વિકાસનું આયોજન એટલે કે યોજના જે જાહેર કરે છે આખી એના માટે દર વર્ષે એ ઘટતા જાય છે અને એમાં એમને આવા જે સરકારે કીધું કે ભાઈ કૃષિ શિક્ષણ આરોગ્ય એને પ્રાયોરિટી આપી જેમ ગયા વર્ષે એમને ઉર્જા ને એને પ્રાયોરિટી આપી હતી એટલે દર વર્ષે પ્રાયોરિટી બદલે છે પરંતુ આ વખતે જે એમને કૃષિ અને શિક્ષણ મુખ્યત્વે અને આરોગ્ય ત્રણને જે આપ્યું છે એમાં જોઈએ તો મુખ્યત્વે શિક્ષણમાં 5,000 કરોડનો વધારો આપ્યો છે અને એમાં એમને જે નવી નવી સ્કીમો જે જાહેર કરી છે જેના કારણે શિક્ષણનો વ્યાપ વધે પરંતુ જે સરકારી સ્કૂલોનું જે એમને જે શિક્ષકો ઘટ્યા છે મર્જિંગ કર્યું છે અને વર્ગખંડો માટે એ માટે જોઈએ તો વર્ગખંડોના બજેટ માટે આયોજન કર્યું છે કે ભાઈ એમને એ નવા વર્ગખંડો ખોલવા માટેનું એમને બજેટ ફાળવણી સારી કરી છે પરંતુ જે મર્જિંગ કર્યું ને એની સામે જે ક્વોલિટી ઓફ એજ્યુકેશન એના માટે એક નવો પ્રયત્ન જે એમને અભિગમ ચાલુ કર્યો છે ધ સ્કૂલ ઓફ એક્સલન્સ એ બહુ સારો છે જો એને આપણે જો જેમ દિલ્હીમાં કેજરીવાલે જે પ્રમાણે અમલીકરણ કર્યું છે એ પ્રમાણે થાય તો મને લાગે છે કે જે મિલેનિયમ બેન ગયા હતા ત્યાં ખાનગીકરણ જે સ્કૂલોનું થયું છે કોલેજનું તો એ વ્યાપ ઘટે ને એ જે છે એ ખૂબ જ આગળ વધે ચિંતાનો વિષય એ છે કે ગામડાઓમાં હવે આ સાઈડ કે ભાઈ સરકારી ભણાવતા નથી એટલે ઓછું કરો મને ચિંતા એ પેટી છે ગામનું ભાંગે છે છોકરીઓ આપતા નથી ઉપરથી આપ ચિંતા પેટી આ અભિગમ જે છે એ હાલના જે પ્રાથમિક સ્કૂલના જે ડાયરેક્ટર છે એની વાત કરું કે એમનો અભિગમ જે છે હું એટલે પર્સનલી એમને જાણું છું ને એમનો અભિગમ બહુ સારો છે જેના કારણે અત્યારે સ્કૂલમાં બધા શિક્ષકો નિયમિત થયા પણ અભિગમ તો બધાનું સારું હોય છે રિઝલ્ટ મળતું તકલીફ એ છે આ બધી સ્કૂલો બંધ થવા માંડી છે બીજું કે પરિસ્થિતિ એવી આવીને ઉભી રહી છે કે શિક્ષણનું જે છે એ દરરોજ નિયમો બદલાય તમે કહેવા માંગતા મારે મારે આમાં એક વાત ઉમેરવી છે બહુ સારી વાત છે કે 7,000 જેટલા વર્ગખંડો વધારવા માટેનું બજેટમાં જોગવાઈ થઈ પણ વર્ગખંડ હોય એમ શિક્ષક ના હોય શું સમજવાનું ગુજરાત સરકારના પોતાના આંકડા મુજબ પ્રાથમિક શાળાઓમાં 22,000 જેટલા શિક્ષકો નથી અને જો તમે નવી શિક્ષણ નીતિને ધ્યાનમાં લો તો ચિત્ર શિક્ષક સંગીત શિક્ષક ને વ્યાયામ શિક્ષક આ ત્રણે દરેક શાળામાં હોવા જોઈએ આ નવી આવે છે આ નવી શિક્ષણ નીતિમાં અને એનો અર્થ એવો થયો કે બીજા 1.5 લાખ શિક્ષકો જોઈએ તો આ 1.5 લાખ શિક્ષકો એની વ્યવસ્થા કરવા માટે કશું છે નહીં બજેટમાં બજેટમાં નથી મેં સાંભળ્યું છે સર્વ શિક્ષક અભિયાનમાં લગભગ ખબર નહીં ક્યાંક પોતાના કોકના ઘરે સર્વ શિક્ષક અભિયાન નીકળી જાય છે એટલે એ ખબર નહીં પાછું આમાં મારે મારા પાછા રિપોર્ટરો એટલા બધા હોશિયાર નહીં કૌભાંડો બહાર લાવે એટલે મુખ્ય બાબતે કહીશ કે જે સર્વ શિક્ષા અભિયાન છે મધ્યાહન ભોજન છે એનું જે બજેટની જે વણ વપરાયેલું છે એનો આપણે કેવી રીતે આગળ વધે વધારી શકાય અને એનું મોનિટરિંગ કેવી રીતે થાય એ બહુ જરૂરી કે જે એક્ચ્યુઅલ બજેટ એક્સપેન્ડિચર નો પ્લાનિંગ જુદો છે તમે જીએસએફએસ કનેક્ટ સંસ્થા છે એનજીઓ ટાઈપની ગવર્નમેન્ટ ઓફ ગુજરાતની જે બજેટ માટે ડિગ્રી મોટી મોટી સારી સ્કીમ બતાવવામાં આવે છે એ બતાવવામાં આવે છે પછી એ સ્કીમ જો ન થાય યા ઓછી થાય યા ઓછી વપરાય તો અહીંયા પાર્ક કરવાના જે પૈસા એનો બીજો ઉપયોગ થાય છે એટલે દેશ માટે રાજ્ય માટે થાય છે પ્લેન ઉપયોગ એટલે જે બતાવવામાં આવે છે એ એક્ચ્યુઅલ થતો એવું નથી હવે વાત આવી કે તમે હમણાં બેનને વાત કરતા કેટલા ટકા વણ વપરાયા રહી ગયા તમે હમણાં રાજી વાત કરતા હતા કે ટ્રાઇબલ માટે બહુ સારો એલોકેશન કર્યું તો 2018-19 બજેટ જે ફાઇનલ બજેટ આવી ગયું એનો તમને એક આંકડો આપું કે એમાં વણ વપરાયેલા રૂપિયા કેટલા રહ્યા તો સાહેબ ટોટલ 18-19 બજેટમાં 9,136 કરોડ રૂપિયા વપરાયા ને રિવાઇઝ બજેટ આખો જો ફાઇનલ બજેટ રિવાઇઝ કરવામાં આવ્યો અને તમે ડિપાર્ટમેન્ટ સાંભળશો ને તો આપણે જાણીએ અહીંયા કુપોષણ છે મહિલા બાળકોમાં મહિલાઓમાં અહીંયા શિક્ષણ કથળતી પોઝિશન છે રોડ એન્ડ બિલ્ડિંગ રોડના હાલત ખરાબ છે આપણે જાણીએ અનુસૂચિત જાતિની પરિસ્થિતિ કેવી છે મહિલા બાલ કલ્યાણમાં શું છે સાયન્સ ક્ષેત્રે શું છે તો તમે ડિપાર્ટમેન્ટ સાંભળો ને તો નવાઈ લાગશે ખાલી નાણાં વિભાગે પોતાનું પ્રોપર ન મેનેજમેન્ટ કરવાના કારણે 7,657 કરોડ રૂપિયા વાપર્યા નહીં એ જ પ્રમાણે
સિવિલ સપ્લાય જે ફૂડ આપણે ઘરે ઘરે પહોંચાડવાની વાત કરીએ છીએ એમાં 170 કરોડ રૂપિયા વન વપરાય. તમને યાદ છે 2014 માં તમે જોયું હશે કે કેરોસીન ગુજરાતમાં દિલ્હીથી નથી આવતો અને કેન્દ્રનો અન્યાયનો થપ્પડવાળો એક એડ હતી. સાહેબ એ સમયે જેટલો જથ્થો ગુજરાતને આપવામાં આવતો આજ માસી મોસાળમાં જમણવાર છે માસી પીરસે છે તેનો અડધો રોજગાર વિભાગમાં 273 કરોડ ની ઘટ છે. એક પણ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટ 381 વડે વપરાયા જ નહીં, પૈસા પડ્યા રહી ગયા. અનુસૂચિત જાતિ જે તમે હમણાં વાત કરતા હતા એમાં 225 કરોડ રૂપિયા છે આદિવાસી ભાઈઓ માટેનો. અને મહિલા વિકાસ વિભાગમાં 456 કરોડ રૂપિયા મહિલા વિકાસમાં અને રોડ એન્ડ બિલ્ડિંગ 220 કરોડ અને છેલ્લે સંશોધન સાયન્સ જે ડિપાર્ટમેન્ટ એમાં 88 કરોડ રૂપિયા વણ વપરાયેલા રહી ગયા. આ સરકારના પોતાના આંકડે મારો કોઈ આંકડા નથી. એના પછી આપણે કૃષિ પર સતત ભાર દઈ રહ્યા છીએ ગુજરાતમાં કે કૃષિનું પ્રોડક્શન વધવું જોઈએ, કૃષિ ક્ષેત્રમાં ધ્યાન આપવું જોઈએ. સાહેબ આ મારા આંકડા નથી, ગુજરાત સરકારના જે સામાજિક અને આર્થિક સર્વેક્ષણ છે એના આંકડા છે કે જે રીતે ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે એના કારણે ખેત પેદાશ એટલે અનાજનું ઉત્પાદન છે જે 2013-14 માં 100 લાખ ટન હતો એ 18-19 માં ઘટીને 76.61 એટલે 25% જેવો ઘટાડો અનાજ ઉત્પાદનમાં થયેલો છે ખેડૂતોના. એ જે તેલબિયા આપણે ઓઇલ આપણા 2000 રૂપિયા આપણે વાંચતા હતા કે 2000 ભાવ ડબ્બાનો થઈ ગયો તેલનો, સૌરાષ્ટ્રમાં બહુ અસર કરે છે. એ જે તે સમયે 13-14 માં 74.70 લાખ ટન પ્રોડક્શન હતું એ ઘટીને 61.43 લાખ ટન થઈને ઉભો રહી ગયો. એટલે ક્યાંક સરકારી પોલિસી ખેડૂતોને મજબૂર કરે છે કે તમે ખેતી છોડો જે હમણાં ગામ ભાગવાની તમે વાત કરી અને તમે બીજા ક્ષેત્રમાં જાઓ. અને એ જ પ્રમાણે આજે આયોજન મારા સિનિયર મિત્રોએ વાત કરી કે ભાઈ જે જેટલા રેવન્યુ બતાવવામાં આવે છે રેવન્યુ ડેફિસિટની વાત કરી, બજેટરી ડિસિપ્લિનની વાત કરી, ફાઇનાન્શિયલ ડિસિપ્લિનની વાત કરી. સાહેબ એક મને વાત કહો, તમારા આજના જે બજેટના આયોજન છે એમાં તમે એક બહુ જ સારું શિક્ષણ ક્ષેત્રે બહુ જ સારી વાત કરી કે સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી બાબતમાં. હવે સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી માટે જેટલા સંખ્યા તમે નક્કી કર્યો એટલા લોકોને આપશું અને જેટલા રૂપિયા ફાળવ્યા, સાહેબ પર હેડ ગણવા જાઓ ને તો 142 રૂપિયા પર હેડ આવે સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીમાં. એટલે સરકાર શું કરવા જઈ રહી છે, યા તો આ બજેટ બતાવીને રાજી રાજી થાય. અને આજનો ટાર્ગેટ કેવો હતો કે બજેટ નતું, ધારાસભ્યોને જે રિકમેન્ડ કર્યું એના જે કામ કર્યા ને એનું નામાવલી વધારે હતી. એટલે બજેટ નહીં માર્કેટિંગ વધારે હતું, કારણ કે જે થવાનું છે જુદું લેવું થવાનું છે. અને ઈશુદાનભાઈ અલ્ટિમેટલી બજેટથી આખા રાજ્યને આશા હોય, આપણા ખેડૂત ભાઈને સૌથી વધારે આશા હોય. મને આશા હતી કે આજ MSP માટે સ્પેશિયલ ગુજરાતમાં જો ગુજરાતનો પ્રોબ્લેમ વધારે ખેડૂતોનો છે એ સ્પેશિયલ પ્રોવિઝન કરકે રાજ્ય સરકારની જવાબદારી નથી કેન્દ્રની જવાબદારી છે પણ એમાં રાજ્યનો ભાગ હોય છે એટલે એટલો સ્પેશિયલ પ્રોવિઝન કરીને કેન્દ્ર પર જબર કરે. કારણ કે હમણાં આપણે છે ને ટ્રમ્પને ખૂબ વાવા કર્યું છે એટલે આપણે એમ ક્યાંય એમાં ઘટ્યા નથી. તો હવે મોદી સાહેબ મોટા થયા તો થોડું અહીંયા ગુજરાતમાં થોડું જોઈએ જે બધા જ બેઠા છે જે પેનલમાં એમાં ને મારામાં બહુ ફરક છે. એ બધા જ હું એમ માનું છું કે ક્યાંક કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હશે અથવા તો ઇકોનોમી સાથે સંકળાયેલો ફરક છે કે એને આંકડામાં વધારે ખબર પડે, અમને આંકડામાં ઓછી ખબર પડે, અમને કામમાં વધારે ખબર પડે કારણ કે આંકડામાં અમને ખબર ના પડે. એમ કે આ બજેટ છે એમાં ગયા વર્ષે આટલા પૈસા વણ વપરાયેલા રહ્યા એક શબ્દનો પ્રયોગ આવો થયો. હું એમ માનું છું કે રાજ્ય સરકાર એટલા પૈસા ફાળવે છે, જરૂર કરતા વધારે પૈસા ફાળવી શકે એવી આ સરકાર છે એટલે વણ વપરાયેલા ક્યાંક પૈસા કોઈ સેક્શનની અંદર પડ્યા રહે છે. હું આને એવી રીતે સમજી શકું કારણ કે જે જગ્યાએ 10,000 કરોડ ફાળવવાની વાત છે, 10,000 કરોડ ફાળવવાના હતા ત્યાં 10,500 ફાળવાય કારણ કે સાહેબે એક વસ્તુ કીધી કે આ બધો જ અંદાજ હોય છે. એ વાત સાથે હું સંમત, એટલું તો હું સમજી શકું. એટલે અંદાજે 10,500 ફાળવ્યા હતા તો એમાંથી 10,200 વપરાય હોય તો 300 પડ્યા પણ રહે. એનો અર્થ એ થયો કે જે ક્ષેત્રમાં જેટલા પૈસા જરૂર છે એટલા પૈસા રાજ્યની સરકાર ફાળવી શકે એવી ક્ષમતા વાળી છે. રાજ્યની સરકારે લેણું વધ્યું છે એમ વિકાસના કામોમાં બજેટ ફાળવવાનું પણ વધ્યું છે. એક દિવસ આ જ વસ્તુ હતી કે જે વણ વપરાયેલા પૈસાનો આંકડો બેન ટોટલ કરીએ એટલું જ રાજ્ય સરકારનું બજેટ હતું. જે ઉત્તમ શાસનો જે હતા કૈલાસભાઈ આપના વખતમાં એ ઉત્તમ શાસનોની અંદર માટલા એટલા રૂપિયાનું જ બજેટ હતું. તો એમાં તો વણ વપરાયેલું રહે ક્યાંથી? ખાદ્યના બજેટો વર્ષો સુધી આપણે જોયા છે, ખાદ્ય જ હોય એમાં.
હવે આપણે પુરાત વાળા બજેટ જોવાની આપણને આદત પડી ગઈ છે, ને છે પણ ખરી અત્યારે ક્યાંક લેણું છે, એની સામે આપણું ડેવલપમેન્ટ માટેનું ખર્ચ પણ વધારે છે. જે પૈસા વાપરવાની વાત આવે છે એ પણ સાહેબે વાત કરી, સારી વાત કરી કે ભાઈ મંદીનો માહોલ છે, પૈસા વધારે વાપરવા જોઈએ, પણ પૈસા વધારે વાપરીએ એની સામે આપણી પાસે આવકના પણ સ્ત્રોત જોઈએ. હવે હું આ બધી વાતો કરતા એક અલગ વાત ઉપર જાઉં છું કે ઈસુદાનભાઈ, આ મંચ ઉપરથી આપણે ખેડૂતોની વાત કરીએ છીએ, ગામડાની વાત કરીએ છીએ, અને મને પાક્કું યાદ છે કે હું જ્યારે પણ ખેડૂતોના ભાવની વાત આવે, માર્કેટિંગ યાર્ડની વાત આવે કે ખેડૂતોએ પોતાનો માલ એક સાથે વેચી નાખવો પડે છે ઉપજ આવે ત્યારે, અને ત્યારે હું તમે ચર્ચા કરતો તો મને મારા મારી કોઈ ઈચ્છા હતી ને આજે આ બજેટમાં આવ્યું એવું મારું કહેવાનું નથી, પરંતુ નાનો ખેડૂત પોતાના માલને સંગ્રહ નહીં કરી શકે ત્યાં સુધી ખેડૂતને ભાવ નથી મળવાનો, એ મારી ત્યારે વાત હતી. મારા પિતાજીના પિતા જે ખેડૂત આગેવાન હતા એ પણ કહેતા હતા કે ખેડૂતની કેપેસિટી સંગ્રહ શક્તિ છે એ વધારવી પડે. હું એમ માનું છું કે આજે બજેટની અંદર નાના ખેડૂતો પોતાના ખેતરમાં એનએ કર્યા વગર નાનું ગોડાઉન બનાવી શકશે, હું એમ માનું છું કે હિન્દુસ્તાનના ઇતિહાસમાં ગુજરાત પહેલું એવું રાજ્ય છે કે એને નાના ખેડૂત પોતે પોતાનો માલ ખેતરમાં લીધા પછી કેવી રીતે સંગ્રહ કરી શકે એ તરફ ખેડૂતો તરફ જોયું છે, અને આ મંચની ક્યાંક લાગણી કુદરતે પહોંચાડી છે. હું ક્યાંક પહોંચાડી હશે, તમે પહોંચાડી હશો, પણ બજેટ બનાવતી વખતે કુદરત આમાં માધ્યમ બન્યું છે લાખો ખેડૂતોની ભાવનાઓનું, અને આ થયું છે. બીજી વાત, દીપડો આવે, સિંહ આવે, આપણે કાયમ ચર્ચા કરીએ છીએ કે ખેડૂતને 100% દિવસે વીજળી આપવી પડે છે. આ લાગણીઓ માલિક તમારી ક્યાંક વેવ્સના સ્વરૂપે ગુજરાતની સરકાર, વિજયભાઈ રૂપાણીની સરકાર હોય કે એમની સાથે નીતિનભાઈ નાણામંત્રી તરીકે કામ કરતા હોય, આ ખેડૂતોની લાગણી પહોંચી છે, ને આગલા 3 વર્ષની અંદર એના માટે પૂરતું બજેટ ફળવાનું છે, એના માટે અલગ ગ્રીડનું આયોજન કરવાનું છે, એના માટે નવા સબસ્ટેશનો આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી અને ખેડૂતોને 3 વર્ષની અંદર દિવસે વીજળી આપવા માટેનો મક્કમ નિર્ધાર રાજ્યની સરકારે આજે કર્યો છે. ઈસુદાનભાઈ, ત્રીજી વાત જેનાથી આપણે પીડિત છીએ, ખેતીની જ હું વાત કરું છું કે જેનાથી આપણે પીડિત છીએ કે ભાઈ કેટલો વધારો ખાતરનો, રાસાયણિક ખાતરનો કેટલો વધારો, દવાનો કેટલો, તો ક્યાંક તો અટકવું પડશે. રાજ્યની સરકારે પહેલી વખત ગાય આધારિત, જેને આપણે કહીએ છીએ કે કુદરતી ખેતી માટેનો વિચાર કર્યો છે, ને એમાં પણ ખૂબ સારા બજેટની ફાળવણી કરીને એક વિચાર રજૂ કરીને એના ઇમ્પ્લિમેન્ટેશનની દિશામાં રાજ્યની સરકાર આગળ વધી છે. કૃષિનું બજેટ ન માત્ર આટલા પૂરતું જ રહ્યું, ઉર્જા ક્ષેત્રની અંદર પણ મોટી વાત કરી છે કે આ ગયા વર્ષે જેમ 1,25,000 કનેક્શનો ગયા વર્ષની માગણી ના આપ્યા, આ વખતે પણ 1,00,000 કનેક્શનો આપવાના છે. એ સાથે જળસંપત્તિ, એમાં પણ બજેટમાં વધારો કર્યો છે, ક્યાંક સિંચાઈની વિસ્તારની અંદર વધારો કર્યો છે, ક્યાંક ઇન્સેન્ટિવના સ્વરૂપે કૃષિમાં પાણીનો બગાડ થાય છે એના સ્વરૂપે જે કૃષિકારો એક સામૂહિક રીતે કેનાલમાંથી ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરશે તો એને 50% ભાવે એને એ પાણી આપવામાં આવશે, આવી અનેક વાતો કરી છે. ગામડાના માટે એક મારે છેલ્લી વાત કરવી છે, કદાચ લાંબી પેનલ છે એટલે ફરીથી વાત, પણ એક મને તમને ગમે એવી વાત કરી છે સરકારે, માદરે વતન યોજના, ગામડાને ફરીથી બેઠું કરવા માટેનો આ એક ઉત્તમ, જેને વિરોધ કરવા હશે એ કરશે, કાગડાના મોઢામાં રામ ક્યારેય ન આવે એટલે એની અમે અપેક્ષા પણ નથી રાખતા, પણ ધરાતલ પર કામ થાય એ દિશામાં રાજ્યની સરકારે નરેન્દ્રભાઈ ની જે પ્રેરણા છે એના કારણે જે પ્રકારે વિજયભાઈ નીતિનભાઈ કર્યું છે. માદરે વતન યોજના કદાચ કોની ઉપજ હશે મને ખબર નથી, પણ અભિનંદન બંને નેતાઓને એટલા માટે આપું છું કે માદરે વતન યોજનામાં આપણે ત્યાં લાખો લોકો દાન આપે છે ગામડામાં. હું દાખલા તરીકે મારું ગામ છે તો મારા ગામની અંદર મને એમ થાય કે આ શિક્ષણ માટે ઓરડો બનાવવાની જરૂર છે, 50,000 રૂપિયા આપું. દાખલા તરીકે અવેડો બનાવવાની ઈચ્છા છે, ગામની અંદર અવેડો નથી તો હું દાન કરું. દાખલા તરીકે રોડ નથી તો એના માટે દાન કરું. દાખલા તરીકે પીવાના પાણીની વ્યવસ્થા માટેનો કોઈ નથી સગવડ તો હું દાન કરું. તો રાજ્ય સરકારે આ વખતે નક્કી કર્યું છે કે જેટલા પૈસા દાનવીરો કોઈ યોજના, એના અલગ અલગ એને યોજના સમજી કે ગામડાની અંદર જે જરૂરિયાત શું છે, તો એ યોજનાના જેટલા પૈસા દાનવીર આપે, સુરત થી હોય, મુંબઈ થી હોય, એબ્રોડ થી હોય, અહીંથી હોય, જેટલા પૈસા એ આપશે એ 50% પૈસા રાજ્ય સરકાર એમાં પોતાનો ફાળો આપશે. અને આ ગામડું ઉભું કરવા માટે લોકોનો વતન પ્રત્યે પ્રેમ વધે અને ગામડાની અંદર સુવિધા ઉભી થાય, અલ્ટિમેટલી ગામડાનો માણસ એટલે ખેડૂત, અને અલ્ટિમેટલી ગામ ઉત્થાનનો એક નવો ઉદય આના કારણે શરૂ થશે એવું મારું માનવું છે. કહેવાનો મતલબ ઈસુદાનભાઈ, એક હજી એક વાત મને ટાઈમ આપો, તમને ગમે એવી વાતો આજે હું લઈને આવ્યો છું કે રોડ ઉપર આપણે જઈએ, નહીં તમારો વારો બહુ આવી ગયો, તમારો વારો આવે દર્શકોને ખબર છે તમે શું કહેવાના છો, આવું નવું જ કાંઈ આમાંથી તમે કાઢવાના નથી, તમે પૂરા કાઢવા સિવાય કંઈ કહેવાના નથી. ચોથી વાત, પાંચમી વાત મારે એ કરવી હતી ઈસુદાનભાઈ, કે આપણે રોડ ઉપર નીકળીએ, કોઈક બોરનું ખેતર હોય ને એની પાછળ બોરની બોરડી હોય, આગળ બોર વાળો બોર વેચતો હોય, ક્યાંક તરબૂચ વેચતો હોય,
ક્યાંક જામફળ, આમ તમે ઉમરાળા બાજુ જાઓ, છત્રી વાળી વાત કરો છો ને તમે, છત્રી પહેલી વખત બજેટમાં પહેલી વખત હપ્તા ઉઘરાવે છે ને એ બંધ કરાવજો. તમારી વાત સાચી છે, એ પણ એક પીડા છે, પરંતુ એને બજેટને નથી લાગતું વળી. આ બજેટ ફાળવું છે એની ચિંતા કરી છે, એ દૂષણ છે, એ વિજયભાઈ ને ખબર છે. અને એટલા માટે પહેલી વખત આ હપ્તાના દૂષણની રાજ્ય સરકારને કેટલી ખબર છે એનું પણ તમને આ ઉદાહરણ આપું કે ચેકપોસ્ટોનું દૂષણ એની પહેલી શરૂઆત છે. એક રોડ ઉપર ફેરીઓ વિચાર કરતો હોય એનાથી લઈ અને છેક ગામડાથી લઈ ખેડૂતથી લઈ અને વેપારી સુધી આ બજેટ તમામને સ્પર્શે એવું બજેટ આ સરકારે રજૂ કર્યું. એક નાનકડો વિરામ લઈ લો, વિરામ બાદ સાગર રબારી પણ આપણી સાથે જોડાશે, એક વધારે પ્રકાશ પાડશે ખેતીને લઈને. એક ગાય આધારિત ખેતી, પ્રાકૃતિક ખેતી, મારી આપને અપીલ છે કે એના તરફ આગળ વધજો. 900 રૂપિયા પર મંથ સરકાર ગાય પાડ, જે પણ પાડશે એને આપશે. અને એક ગાય છે એના જે ગૌમૂત્ર અને છાણથી સાહેબ ખેતી કરશો એટલે દવાની જરૂર નહીં પડે, દવાનો ખર્ચો કરી નાખશે. ઝીરો બજેટ. સુભાષ પાલેકર, આપણે ખેતી જે વાત કરતા હતા અને રાજ્યપાલ પણ એને પ્રોત્સાહન આપી રહ્યા છે એની આખી વાત છે. વિરામ. રામબા દર્શન મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે. બીજો સ્થળ સંક્ષિપ્તમાં રહેશું સાગરભાઈ. આમ તો નિયમ જ છે કે દરેક બજેટ ને ખેતી અને ગામડા લક્ષી કેવું, અને એ રિવાજ ચાલુ રહે છે. પણ આંકડા જે કે છે એ ટોટલ બજેટના 3.41% ખેતી અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે ફાળવાયા છે, જેમાં 56% વસ્તી છે. નર્મદાના પાણી માટે 1000, એટલે કેનાલો માટે વિસ્તરણ માટે 1084 કરોડ રૂપિયા ફાળવાયા છે. 2.5 લાખ હેક્ટરે પહોંચવાનું હતું, હજી 7 લાખ હેક્ટરે માંડ પહોંચ્યા છીએ, એટલે ખેડૂતોની અપેક્ષા હતી કે એમાં ઘણી મોટી રકમ ફાળવાશે. 1000 કરોડથી એ પૂરું નહીં થાય. આ બજેટમાં સૌથી જે મિસિંગ મને સૌથી વધારે લાગ્યું એ કલ્પસર શબ્દ ખોવાયો છે, જેમાં ખાસા પૈસા આપણે રોક્યા છે, 3-3 વાર ખાતમુહૂર્ત કર્યા છે. હવે એ ચાલુ રહેવાનું છે કે નથી રહેવાનું, મેં જેટલું સાંભળ્યું એમાં ક્યાંય કલ્પસર નથી આવ્યું. એ મારી દ્રષ્ટિએ બહુ મને આઘાત લાગ્યો હતો એનાથી કે કલ્પસર કેમ ભૂલાયું સૌરાષ્ટ્રની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા. ઇન્સ્યોરન્સ મરજિયાત કર્યો એ આવકાર્ય છે, પણ ગુજરાતમાં દરિયાકાંઠો હોવાને કારણે જે પ્રકારે આપત્તિઓ આવ્યા કરે છે એમાં હવે એને સ્પર્ધાત્મક બનાવવાની દિશામાં સરકારે વિચારવું જોઈએ ને ખેડૂતને એ છૂટ આપવી જોઈએ કે 2-3 કંપનીઓમાંથી જેનો ઈચ્છે એનો ઇન્સ્યોરન્સ લઈ શકે. ગોડાઉન બનાવવું આવકાર્ય યોજના છે, પણ માત્ર ગોડાઉનથી ખેડૂત પોતાનો માલ સાચવી નહીં શકે, એને પૈસાની પણ જરૂરિયાત છે. એટલે એ ગોડાઉનમાં જે ઈસુદાનભાઈ આપણે વારંવાર ચર્ચા કરી કે સરકારી ગોડાઉનમાં માલ રહે અને રસીદની સામે ખેડૂતને પૈસા મળે એ દિશામાં સરકારે આગળ ચાલવાની જરૂર છે. ગાયની યોજના કરી એમાં મારે કાંઈ કહેવું નથી. બજેટમાં 14,425 કરોડનો વધારો થયો, પણ ખેતીના બજેટમાં ગયા વર્ષની સરખામણીમાં ઘટાડો થયો છે. ગયે વર્ષે 4.13% ફાળવણી હતી, આ વર્ષે 3.41% ફાળવણી છે. તો આ કેમ આવું થઈ રહ્યું છે? અને 2.5 લાખ હેક્ટરે નર્મદા યોજના ક્યારે પહોંચશે એનો આમાંથી કોઈ રોડમેપ મળતો નથી. બીજું જે વધારે ચિંતાજનક બાબત છે, સરકારી આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં કેનાલ ઇરિગેશન ઘટતું જાય છે. ટકાવારીની દ્રષ્ટિએ કેનાલ ઇરિગેશન સૌથી સસ્તું અને સારું વિશ્વાસપાત્ર છે. એ ના વધે ત્યાં સુધી ખેડૂતની જે આવક બમણી કરવાની વાત છે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર મહત્વનો ભાગ ભજવે છે. ગુજરાતના શાકભાજી અને ફળો યુરોપ અને અમેરિકા નિકાસ નથી થઈ શકતા, કારણ કે અહીંયા ગામા રેડિયેશનની પ્રોસેસ આપણી પાસે નથી. તો એ ચાલુ કરવાની દિશામાં પણ આ બજેટમાં કંઈ જોગવાઈ થઈ હોત તો એ ખેડૂતો માટે વધારે આવકાર્ય થાત. ઓકે, હેમંતભાઈ, મારે બે એક મુદ્દા જણાવવા છે. એક સામાન્ય છાપ એવી છે આપણી કે આ મહેસૂલી પુરાંત વાળું બજેટ રજૂ કરવામાં આવે છે, એટલે કે જાણે બજેટમાં કોઈ ખાસ છે જ નહીં એમ સમજવામાં આવે છે. ખરેખર પરિસ્થિતિ જુદી છે. 2018-19 માં એટલે ગયે વર્ષે રાજકોષીય ખાત, એટલે જેને ફિસ્કલ ડેફિસિટ કહેવામાં આવે છે, એ 25,584 કરોડ રૂપિયા. ચાલુ વર્ષે જે રાજકોષીય ખાદ હતી એ 31,253 કરોડ રૂપિયા હતી, અને આ વર્ષે જે અંદાજવામાં આવી છે એ 43,383 કરોડ રૂપિયાની અંદર 11,000-12,000 રૂપિયા. એટલે ખાદ છે બજેટમાં, ખાદ છે, નથી
એવા ભ્રમમાં રહેવાની આવશ્યકતા નથી. જે મહેસૂલી ખાત છે તેમાં પુરાત છે અને એ પુરાત 250-300 કરોડ રૂપિયાની આસપાસ છે, એનાથી વધારે પુરાત છે નહીં. આ એક વાત મારે ખાસ ધ્યાન દોરવી હતી. બીજો એક અગત્યનો મુદ્દો મને એમ લાગે છે કે જે 300 કરોડ રૂપિયાના ગોડાઉન બનાવવા માટે 30,000 રૂપિયાની સહાય ખેડૂતોને આપવાનું નક્કી કર્યું, હવે આ તમે ભાગાકાર કરો તો એમ થાય કે જે ગુજરાતમાં લગભગ 56-57 લાખ ખેડૂતો છે એમાંથી 1 લાખ ખેડૂતોને આ સહાય પ્રાપ્ત થાય 1 લાખ રૂપિયાની, બરાબર. હવે જો તમે બધા ખેડૂતોને આપવાની વાત કરતા હો તો 56 લાખ કે 57 લાખ ખેડૂતોને આપો ને તો સરેરાશ 526 રૂપિયા થાય, તો 526 રૂપિયામાં તો ગોડાઉન થાય નહીં. એનો અર્થ એ થયો કે તમે 57 લાખમાંથી 1 લાખ ખેડૂતોને આ ગોડાઉન આપવાની તમે વાત કરી રહ્યા છો. મને લાગે છે કે ખેડૂતોને ભાવ નથી મળતા, વળતરજન્ય ભાવ નથી મળતા, એનું એક અગત્યનું કારણ અને કદાચ મુખ્ય કારણ એ છે કે એ સંઘરી નથી શકતા, પોતાને જ્યારે વેચવું છે ને ત્યારે નથી વેચી શકતા કારણ કે એમની પાસે ગોડાઉન નથી. એટલે મને લાગે છે કે આને માટે વધારે જોગવાઈ કરવામાં આવી હોત ને તો થોડું વધારે સારું થાત. અજીતભાઈ, કેમ દેવું વધતું જાય છે? બહુ સ્વાભાવિક છે કે ખર્ચા આપણે ધાર્યા કરતા વધારે થતા જાય છે અને આવકના સોર્સ હવે લિમિટેડ થઈ ગયા. મેં પહેલા પણ કહ્યું કે પહેલા શું હતું કે વેચાણ વેરો અને વેટ હતું, તો સરકારને એવું લાગે તો તે વેચાણ વેરા અને વેટના દરમાં ફેરફાર કરી શકતા હતા. હવે સરકારના હાથમાં આવકનો કોઈ સ્ત્રોત રહ્યો નથી, કારણ કે GST માં કોઈ પણ પ્રકારના ફેરફાર કરી શકે નહીં. ઘણા એવું કહ્યું કે જે ખેતીના ખેડૂતો ઉપર GST લેવામાં આવે છે એ GST નાબૂદ કરવો જોઈએ, પણ એ GST નાબૂદ કરવાની સત્તા રાજ્ય સરકારને નથી. એટલે આ જાતના જે ખેડૂતોને તકલીફ પડે છે, પણ આજનું બજેટ જોતા ખેડૂતોને ઘણી બધી રાહત આપવામાં આવી છે એવું દેખાય છે. વેપારીઓ, નાના ઉદ્યોગો, એટલે હું ખેડૂતોની વાત કરું છું કે ખેડૂતોને રાહત આપવામાં આવી છે. જેમ કૈલાસભાઈ કીધું કે MSE જે મીડિયમ એન્ડ સ્મોલ ઇન્ડસ્ટ્રી દ્વારા છે એમના માટે આમાં કોઈ રાહત નથી. એટલે કહેવાનો તાત્પર્ય છે, એમણે બીજી એક સારી વસ્તુ કરી છે કે શૈક્ષણિક ક્ષેત્રે પણ એમણે સારું એવું પ્રોવિઝન કર્યું છે. સ્કૂલ ઓફ એક્સેલન્સ જો રિયલમાં મૂકવામાં આવે આ મુદ્દો તો આવતી સાર આપણે જોઈ શકીએ કે સ્કૂલ ઓફ એક્સેલન્સથી કેટલો ફાયદો થયો છે. પણ આનો એ પ્રમાણે અનુસરવું જોઈએ. લખાણમાં આપણે કરીએ છીએ અને અનુસરે છે એવામાં બહુ ફેર પડે છે. ફોરમબેન, ફિસ્કલ ડેફિસિટની હેમંતભાઈએ જે વાત કરી એમને આંકડાની વાત કરી, હું પર્સન્ટેજમાં કહું મેક્સિમમ 3% હોવું જોઈએ એવું એક અર્થશાસ્ત્રીની દ્રષ્ટિએ હું કહી શકું. તો ફિસ્કલ ડેફિસિટ કન્ટિન્યુઅસ લાસ્ટ 3 વર્ષથી અત્યારના 1.78 છે, એની પહેલા 1.67 કે સમથિંગ હતું, એટલે 2% બી ટચ નથી કર્યું. નહીં, તમારો અર્થશાસ્ત્રી તરીકે તમારો શું મત છે? દર વર્ષે આપણે 12-15 હજાર કરોડ રૂપિયા વ્યાજ ભરીએ છીએ, ભરવું જોઈએ કે નહીં, કે શું એમ? એટલે હવે દેવું વધારે કરવું જોઈએ કે નહીં? દેવું તો તમારે ઓછું કરવાનો પ્રયત્ન કરવો જ જોઈએ, એનો કોઈ નથી. પણ જયારે તમે ફિસ્કલ ડેફિસિટ ની કમ્પેરેટિવ એનાલિસિસ કરો બધા સ્ટેટ જોડે અને એનું માર્ક ની વાત કરો તો 3% મેક્સિમમ હોવું જોઈએ, તો એ એક વસ્તુ નથી. બિપિનભાઈ, બીજા ઉજવણીઓ બંધ કરીએ તો દેવું ઓછું થઈ જાય, કારણ કે એમાં ઘણા બધા ખર્ચા જતા હશે એવું બની શકે? ના, એવું આપણે ના ગણાય. આપણે મને બહુ ખબર નથી પડતી. એટલે ના, એક આપણે જે એટલે ટ્રમ્પ નું જે ઉદાહરણ છે આપણે બે રીતે જોવા. એક તો ટ્રમ્પ નું એક ચલો 100-150 કરી આપણે વિદેશ નું. ના, એનું હું પોઝિટિવ સાઈડ એ કહીશ કે ભાઈ એના કારણે જે પણ એક્સપોર્ટ ઇમ્પોર્ટ અને જે પણ જે ગ્લોબલ જે ઇન્ડસ્ટ્રી વૈશ્વિક વેપારના જે પણ જે એમના કરારો થયા અને એના કારણે જે પણ ફાયદો જે થશે આપણે એવી રૂપિયા ટોકન જમીનો આપીએ છીએ એમાં આપણે કરોડો રૂપિયા લઈ શકીએ. ભાઈ, એ તો હેતુ ફેર કરીને વેચી દે છે. હમણાં વચ્ચે રાજકોટની જમીન છે મહામંથનમાં રોકાવડાવી મેં કે આ ભાઈ આ જમીન કઈ વેચવાની થોડી છે, તો આવું આવું બધું ના કરી શકીએ આપણે? 2 લાખ કરોડ રૂપિયા ભેગા કરીને એકવાર આપી દઈએ.
ના રાજ્યના સંસાધનો સ્ટ્રક્ચર માટે લેવામાં આવ્યું છે. મેક્સિમમ લોંગ ટર્મ આપણ લોંગ ટર્મ માટે છે, પણ 12,000 કરોડ રૂપિયા હું મધ્યાહન ભોજન બનાવી નાખું, 12,000 કરોડ રૂપિયા હું શિક્ષણ એજ્યુકેશન હેલ્થ માં નાખું. એટલે આપણે જે 20,000 કરોડ નું વ્યાજ ભરીએ છીએ, 20,000 કરોડ નું વ્યાજ ભરીએ છીએ, પણ એમાં મુખ્યત્વે જે હાલમાં જે છેલ્લા 5 વર્ષમાં જે એક પ્રયત્ન કરવામાં આવ્યો કે જે બહારની બજારો લોનો જે છે જે અત્યારે 7.5% મળે, જે આપણે પહેલા જે છે એ 14% લેતા હતા, એટલે એના કારણે જે ડિફરન્સ ના કારણે એ જે છે. પણ એમ નહીં તો દર વર્ષે 20,000 પછી 25,000 કરોડ પછી 30,000 કરોડ વ્યાજ તો મારા મહેશભાઈ નું હું ને કેટલા ભરીશું. આ ઇમ્પેક્ટ જે છે કઈ આવે છે કે આવકના સાધનો જે ઘટવાના ઘટ્યા, આપણે જે આવકના સાધનો ઘટતા નથી, જીએસટી ની આવક વધારી જાય છે, વધારી જાય. ના ના ના, મૂળ સવાલ મને એવું લાગે છે કે સરકાર જે ખર્ચા કરે છે એમાં ક્યાં કરકસર કરી શકાય એવી છે, એને વિશે સરકાર વિચારે છે? ગરી એ વાત સાચી છે. એ છેક ભુજમાં નખત્રાણામાં ઉદ્ઘાટન કરવા ગાંધીનગર થી જાય અને ઉમરગામમાં જાય, એટલે આ રીબનો ની વાત કરો. આ બધા જે વહીવટી ખર્ચા થાય છે એ વહીવટી ખર્ચા ઘટાડવાની કેટલી જરૂર છે એ આઈડેન્ટિફાઈ કરવાની જરૂર છે. અને એ ખર્ચા ઉદ્ઘાટનો છે ત્યાં પતાવી દીધો, બતાવી દો. અને બીજો એક મુદ્દો કહું, હું અને બિપિનભાઈ બંને જયારે 1995-96-97 ની વાત કરું છું હું, આ કે ત્યારે એક આંકડો અમે બજેટમાં જોયો હતો કે 97,00,000 રૂપિયા, એ વખતના 97,00,000 રૂપિયા ગુજરાત સરકાર ભિખારીઓના કલ્યાણ માટે ખર્ચતી હતી. પછી મને થયું કે આ ભિખારીઓનું કલ્યાણ શા કેવી રીતે કરે છે, ત્યારે એ કામગીરી અંદાજપત્રમાં અમે આ વાત જોઈ ત્યારે ખબર પડી કે 97,00,000માંથી 94,00,000 રૂપિયા એવા હતા કે ભિખારીઓના કલ્યાણ માટે જે કર્મચારીઓ હતા એમના પગાર માટે ચૂકવવામાં આવતા હતા. હવે સવાલ ઉભો એ થાય છે કે જો આવા પ્રકારના ફિઝુલ ખર્ચા થતા હોય તો એ ફિઝુલ ખર્ચા તમે બંધ કરો તો દેવું ગુજરાતનો ગૌરવ, ગુજરાત જેના માટે તડફ્યો, ગુજરાત જ્યાં સુધી પહોંચ્યો ને ગુજરાતના કિસાનો, આ તમે ને હું અહીંયા બેસી જેના માટે વર્ષો સુધી લડ્યા, એવી નર્મદા યોજના હું એના માટે એક સિંગલ વાત કરીશ. અને આ આંકડા અગેન કહું છું, મારા નથી, ગવર્નમેન્ટ ઓફ ગુજરાત ના છે, આર્થિક સંરક્ષણ ના છે. સાહેબ 16.11 લાખ હેક્ટર પીએચ ક્ષેત્રનો આયોજન, એટલે ડેમમાં પાણી છે, મુખ્ય કેનાલમાં પાણી છે, એના પછીના કેનાલમાં પાણી છે, પણ એના સામે માત્ર 6.73 લાખ હેક્ટર ખેતીમાં ખેતરમાં પાણી પહોંચી શકે છે. આ પરિસ્થિતિ આ સરકારની છે, પ્લાનિંગની, આયોજનની. આ બજેટમાં એટલો આયોજન મિનિમમ થવું જોઈએ, જોતું હતું કે આ જે પીએચનું ક્ષેત્ર જે સરકાર પાસે જે ગુજરાતમાં પાણી પડે છે, નર્મદા ડેમમાં પાણી પડે છે, ને તમારાનો મારો છે, આપણા ખેતરમાં નથી પહોંચી શકતો, એના આયોજન પેલા આયોજન કર્યું એ નથી કર્યું જે થવું છે. બીજી વસ્તુ, એમણે જે હમણાં એક આયોજન કર્યો છે સોની યોજના સૌરાષ્ટ્ર માટે, કચ્છ માટે 1,000 કરોડ ફાળ્યા, એના માટે અભિનંદન પાઠવું છું, પણ આ ડિમાન્ડ વર્ષો જૂની હતી, પણ હવે ફાળવ્યા. હવે પ્રોબ્લેમ શું છે, આયોજન કર્યું છે ખેત, આ તમારા અમારો વિડીયો સાચવી રાખજો, 5 વર્ષ પછી આની ચર્ચા વધી થશે, ત્યારે તમે શું જોશો કે આજે વધારાના 1 ક્યુબિક મિલિયન ફીટ પાણી માટે એ આયોજન કરવા માટે પૈસા આપે છે, સાહેબ પાણી લઈ જવા માટે કેનાલની કેપેસિટી નહીં હોય, આજના આયોજનમાં એ કેનાલમાં કેપેસિટી પાણી જોડે જઈ શકે ત્યાં. એટલે આ આયોજન વગરનો પ્લાનિંગ ના કારણે ગુજરાત, આયોજન વગરનો પ્લાનિંગ કરો છો તમે, બહુ સાચી વાત, એને બહુ હું ઇજ્જત કરું છું. એટલે મને અત્યારે પસ્તાવો થાય છે ઈસુદાનભાઈ, કે અમે બે મોડા જન્મીના દુનિયામાં આવ્યા, અમે બે એનું એકલાનું કહીશું, અને નહીતર તો આ નર્મદા યોજના 60 વર્ષ સુધી પડી જ ન રહી હોય, કારણ કે પડી રહેવાનું પાપે એના નામે છે. અને અત્યારે નર્મદાની વાત કરે છે, ઠેર એ તો હવે મેં કીધું તું પહેલા કે પાણીમાંથી પૂરા કાઢવાનું કામ તો દરેક બજેટમાં 5 વર્ષ પહેલા કોઈ પણ બજેટ કેન્દ્ર સરકારનું આવે તો વખાણતા હતા, નરેન્દ્રભાઈ ની સરકાર આવી એ જ બજેટ આવવા મળ્યું તો કે ખરાબ છે, એટલે આ ચાલવાનું રાજનીતિમાં. બજેટ ની અંદર બીજી એક આંખે ઉડીને વળગી એવી શ્રમિક મજૂર, શ્રમિકો માટે જે કામ કરે છે, શ્રમિકો માટે, આર્યો શ્રમિકો માટે, ન બોલો, ન બોલવા દેવો તો ન બોલો, ના બોલો, બોલો તો શાંતિ રાખો, તો શાંતિ રાખો, તો શાંતિ. સાગરભાઈ તમે જો મારે, શ્રમિક મહિલાઓ માટે જેમ સરકારની અંદર 6 મહિનાની મેટર્નિટી લીવ હોય છે ચાલુ પગારે, પહેલી વખત સંવેદનાની વાત, તમે ઘણી વખત અમારી સંવેદનાની ઠેકડી તમે ઉડાડો છો, એટલા માટે હું કહું, કારણ કે કોક થાય અને ઉડાડવી પણ, કારણ કે તમારી ફરજ પણ છે, કોક આંદોલન થાય એટલે કે એમ કે આ 12 દીથી આંદોલન ચાલે, વિજયભાઈ ની સંવેદના ક્યાં ગઈ, એટલે ઘણી વખત હું બેન એવું કહું, હા એટલીમાં સંવેદના ખલાસ થઈ ગઈ અમારી. તો આ સંવેદનાની વાત એ છે કે શ્રમિક બેન જે છે
એને ચાર મહિના 5000 રૂપિયા મેટરનિટી લીવ એને નહીં જવાનું, 5000 રૂપિયા હજી કોઈ હિન્દુસ્તાનના કોઈ રાજ્યની અંદર ઈસુદાનભાઈ આ વસ્તુ નહીં. ઓકે, એટલે માનવતા માટેનું જે કામ છે એની હું તમને વાત કરું છું. બીજું, આપણે ખર્ચ ઘટાડવાની વાત કરીએ છીએ, એક બાજુ રોજગારીની વાત કરીએ છીએ, તો જ્યારે આપણે ભરતી દરેક વખતે આપણે કહીએ છીએ સરકારની અંદર આટલા પદો ખાલી છે, તો સરકાર એવો પણ વિચાર કરે છે કે આવનારા સમયમાં પોલીસની અંદર આટલી ભરતી કરવાની છે, 8-9 હજાર જવાનો ભરવાના છે, હોમગાર્ડની અંદર પણ એટલા જવાનો ભરવાના છે. હું એમ માનું છું કે ખર્ચથી ડર્યા વગર ડેવલપમેન્ટ માટેનો ખર્ચ થશે, વહીવટી ખર્ચ ભલે વધે પરંતુ સાથે રોજગારી વધવી જોઈએ, રોજગારીની સાથે લોકોની ક્ષમતા પોતાની વધવી જોઈએ, પોતાની નાણાકીય સગવડો વધવી જોઈએ. હું એમ માનું છું કે બધા ધ્યાનમાં રાખીને આ હજી 2-3 મારે વાત કરવી હતી, પણ મને લાગે છે કે સમય ઓછો છે, સમય ઓછો છે, એટલે નહીં કરી શકું. પરંતુ ભાઈ ફોરમભાઈ, હિંમતભાઈ, સાગરભાઈ, અજીતભાઈ, નાનામાં નાના માણસો ધ્યાન રાખ્યું છે એટલે ગુજરાતની સરકારને હૃદયપૂર્વક અભિનંદન. તમામનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, ક્યાં ક્યાં ઘટ્યા છે? હમણાં શ્રમ રોજગાર ઉપર મેં કર્યું હતું કે મહામંથન, પણ એમાં 10 કરોડ ઘટાડ્યા છે. ક્લાઇમેટ ચેન્જ વિભાગમાં 29 કરોડ ઘટાડ્યા છે. વન અને પર્યાવરણમાં 327 કરોડ વધાર્યા છે. હું આપને એટલા માટે કહી રહ્યો છું કે જ્યાં ઘટ્યા છે, સમજો કે પંચાયત અને ગ્રામ વિકાસમાં 629 કરોડ વધ્યા છે, સંકલન આદિજાતિ વિકાસ યોજનામાં 461 કરોડ ઘટાડ્યા છે, એમ કે હવે અહીંયા જરૂર નથી એમ. વિજ્ઞાન અને પ્રાદ્યોગિકમાં 497 કરોડ ઘટ્યા છે. રમતગમત યુવા સાંસ્કૃતિમાં 37 કરોડ ઘટ્યા છે. માહિતી અને પ્રસારણમાં 5 કરોડ ઘટ્યા છે. અને સામાન્ય વહીવટ વિભાગ 1766 કરોડ ઘટ્યા છે. આટલો વિભાગ ઘટાડ્યો છે અને 816 કરોડ છે એ વધાર્યા છે એ ગૃહ વિભાગમાં. આજે બસ આટલું જ, સમયનો અભાવ છે એટલે આવતીકાલે ફરીથી મળીશું વધુ સમાચાર. હેમંત સાથે જુઓ.